મહત્વના સમાચાર આવી રહ્યા છે. જે રીતે 108 ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા તે જ રીતે એમ્બ્યુલન્સના 108 ની એમ્બ્યુલન્સના 48 કર્મચારીઓ હડતાળ પર જોવા મળી રહ્યા છે. 108 ના કર્મચારીઓની માંગ છે કે તેઓને કાયમી કરવામાં આવે, તેઓને જે રીતે હાલાકી કરવામાં આવી રહી છે, તેઓને જે રીતે સરકાર દ્વારા તેમને યોગ્ય રીતે તેમને માંગ પૂરી કરવામાં આવી નથી રહી તે રીતે જ તેઓ હડતાળ પર ઉતર્યા છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા કમલેશ રાવલ જોડાઈ ગયા છે. તો કમલેશ, જણાવશો કે કાલથી લઈને અત્યાર સુધી મહેસાણામાં 108 ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, શું ત્યાંની પરિસ્થિતિ છે અને દર્દીઓને શું હાલાકી પડી રહી છે? તેમના દ્વારા હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ સામે એકમાં અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં પ્રથમ 5 સામે અને ત્યારબાદ 57 કર્મચારીઓ સામે એકમાં અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પૈકી આ તમામની અટકાયત કરવામાં આવી હતી અને આ તમામને આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તો બીજી તરફ જે રીતે 108 ની સેવાને અસર પડી છે અને આ સેવા શરૂ કરવા માટે અમદાવાદથી કર્મચારીઓ મોકલવામાં આવ્યા છે, જેમાં 15 જેટલા કર્મચારી અમદાવાદથી લાવીને ગઈકાલે મોડી રાત્રી 108 ની સર્વિસ પૂર્વવત કરી દેવાઈ છે. તો બીજી તરફ જે રીતે હડતાળનું સત્ર ઉગામ્યું છે અને તેમની માગણી એટલે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી જો હડતાળ પરત થઈ શકે તો તેમનું જે ધરપકડ કરાયેલા આજે સવારે જે કસ્ટડીમાં દાખલો કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો અને તેમની હવે ભૂખ હડતાળની જાહેરાત કરી છે. સાથે સાથે નવસારી અને સુરતના જે સ્વાતા કર્મી છે તે વેપારના કર્મચારીઓ નક્કી કરવા માટે આજે મહેસાણા આવી પહોંચ્યા છે. જી જી, સમગ્ર માહિતી બદલ આભાર.